नमस्कार परीक्षार्थी मित्रों, आप सर्वनु लक्ष्य जीपीएससी नी दैनिक करंट अफेर श्रेणी में स्वागत करू छु। तो शुरू करिए आज ना दैनिक करंट अफेर नी। तो जोशो કેટલાક પ્રાથમિક પરીક્ષા સ્પેશિયલ ને હાલમાં જ ભારતીય સેના, સશસ્ત્ર સીમા બળ દળ, એનડીઆરએફ, એસડીઆરએફ, ડીડીએમએ અને સ્થાનિક પ્રશાસન દ્વારા માનસ નદી આસામ ખાતે જળ રાહત કવાયત નું આયોજન કરવામાં આવ્યું હતું। આ કવાયત યોજવા પાછળનો ઉદ્દેશ્ય છે કે આવનાર ચોમાસા દરમિયાન દેશમાં ક્યાંય પણ સંભવિત પૂરની સ્થિતિ ઉદ્ભવે તો તે દરમિયાન રાહત અને બચાવ કાર્ય માટે વિવિધ સંસ્થા વચ્ચે સહયોગ વધારવો, વિવિધ સંસ્થાની આવી પરિસ્થિતિને નિપટવા માટેની તૈયારીને ચકાસવી અને નવીનતમ અને સ્થાનિક સંસાધનનો ઉપયોગ રાહત બચાવ દરમિયાન કરી શકાય તેને તપાસવા માટે જળ રાહત કવાયતનું આયોજન કરવામાં આવ્યું હતું। साउथ एशिया गैस एंटरप्राइज सेज हाल मार्च सेज कंपनी द्वारा गैस भंडार थी समृद्ध गल्फ अने भारत वचे मिडल ईस्ट टू इंडिया डीप वॉटर पाइपलाइन MEIDB प्रोजेक्ट नो प्रस्ताव मुकवामां आव्यो छे। आ प्रस्ताव अंतर्गत $5 बिलियन नी लागत थी गल्फ स्टेट अने भारत वचे अरबी समुद्र में पाइपलाइन बिछावामां आवशे। सेज कंपनी नवी दिल्ली स्थित सिद्धोमाल ग्रुप अने यूके स्थित डीप वॉटर टेक्नोलॉजी कंपनी नुं संयुक्त उद्यम छे। मित्रों थोड़ुक आपणे MEIDB प्रोजेक्ट विशे जोशुं। आ प्रोजेक्ट अंतर्गत ईरान, ओमान, साउदी अरेबिया, कतार अने ईरान थी आगळ तुर्केमिस्तान, उज्बेकिस्तान मांथी रहेल गैस ने पाइपलाइन द्वारा अरबी समुद्र में आ पाइपलाइन बिछावामां आवशे अने भारत ना गुजरात खाते एने ने ट्रांसफर करवामां आवशे। मित्रों आ पाइपलाइन प्रोजेक्ट थी भारत नी LNG लिक्विड नेचुरल गैस पर नी निर्भरता पण आपणी खूब ज हदे ट्रांसपोर्टेशन ने लईने घटशे अने अरब कंट्रीओ ने एक स्टेबल मार्केट मळशे। मित्रों आ पाइपलाइन थी बन्ने देश ने विन विन सिचुएशन छे। शा माटे? एक तो अरब कंट्री ने स्टेडी सप्लायर मळशे ज्यारे भारत ने स्टेडी सप्लायर मळशे। बीजू पाइपलाइन द्वारा गैस ने ट्रांसपोर्ट इकोनॉमिकली पण सस्तो छे अने सुरक्षित पण छे, बराबर छे। साथे साथे गैस पाइपलाइन थी आगळ जता आपणे उज्बेकिस्तान अने तजाकिस्तान जे गैस रिच सेंट्रल एशियन कंट्रीओ छे त्यांथी पण गैस ने आपणे इजीली ट्रांसफर करी शकशुं, बराबर। तो सेज कंपनी छे अने MEIDE એ પ્રોજેક્ટ નું નામ છે અને પ્રોજેક્ટ છે ગલ્ફ અને ભારત વચ્ચે અરબી સમુદ્ર માં ગેસ પાઇપલાઇન બિછાવવાનો। ખાસ યાદ રાખજો। આગળ વધશું। MEPOP હાલમાં જ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ માઇગ્રેન્ટ ના તે સૌપ્રથમ મહિલા અધ્યક્ષ બન્યા છે। મિત્રો ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશન ની સ્થાપના 1951 માં કરવામાં આવી હતી, જે ઇન્ટર ગવર્નમેન્ટલ કમિટી ફોર યુરોપિયન માઇગ્રેશન તરીકે સ્થાપવામાં આવ્યું હતું, જેનો મેઇન ઉદ્દેશ્ય છે હતો કે વર્લ્ડ વોર II પછી યુરોપિયન કન્ટ્રીમાં રેફ્યુજીની ક્રાઇસિસ ને ઉકેલવાનો ઉદ્દેશ્ય સંગઠનનો છે કે હિજરત અથવા આંતરિક વિસ્થાપનની સમસ્યા પર સરકારને મદદ અને સલાહ પૂરી પાડવી। હાલમાં તેના 175 દેશો છે અને ભારત પણ તેનો સભ્ય દેશ છે। વડો મથક જિનેવા ખાતે આવેલ છે અને દર વર્ષે વર્લ્ડ માઇગ્રેશન રિપોર્ટ સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવે છે, બરાબર। MEPOP ખાસ યાદ રાખજો। આધાર અનેબલ પેમેન્ટ સિસ્ટમ APPS હાલમાં ચર્ચામાં છે। શા માટે? ફ્રોડ સાયબર ક્રિમિનલો દ્વારા AEPS સિસ્ટમનો ઉપયોગ કરીને ઘણા લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાંથી પૈસાની ચોરી કરવામાં આવી રહી છે, એટલા માટે સિસ્ટમ ચર્ચામાં છે। આ સિસ્ટમ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા વિકસિત કરવામાં આવી છે। આ પ્રણાલી અંતર્ગત પોઈન્ટ ઓફ સેલ એટલે POS અને માઇક્રો ATMની મદદથી બિઝનેસ કોરસ્પોન્ડન્ટ દ્વારા આધારની મદદથી નાણાકીય લેણદેણ કરવામાં આવે છે, જેમાં ફક્ત ગ્રાહકે બેંકનું નામ, આધાર નંબર અને તેના બાયોમેટ્રિક્સ આપવાના થતા હોય છે, બરાબર। જો કોઈ A નામના વ્યક્તિને B નામના વ્યક્તિના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવા છે અથવા A વ્યક્તિને પોતાના એકાઉન્ટમાં રહેલ બેંક બેલેન્સ ચેક કરવું છે તો ફક્ત બેંકનું નામ આપવું પડશે, આધાર નંબર આપવો પડશે અને બાયોમેટ્રિક્સ આપશે, એટલે આ બધો વ્યવહાર થઈ જશે। મિત્રો અહીંયા ખાસ યાદ રાખજો, એવા જ બેંક એકાઉન્ટની માહિતી મેળવી શકાશે જે બેંક એકાઉન્ટ આધાર નંબરથી લિંક હશે, બરાબર છે। મિત્રો આ પ્રણાલી અંતર્ગત ના તમારે OTP, બેંક ખાતા નંબર જેવી કોઈ અન્ય માહિતી આપવાની જરૂરત હોતી નથી, ફક્ત આધાર નંબર આપવાનો હોય છે અને એ આધાર નંબર બેંક એકાઉન્ટ જોડે લિંક થયેલો હોવો જોઈએ અને બાયોમેટ્રિક્સ આપવાના હોય છે। બધો જ નાણાકીય વ્યવહાર આધારના આધારિત થતો હોય છે, બરાબર છે। તો આધાર અનેબલ પેમેન્ટ સિસ્ટમ NPCI દ્વારા વિકસિત કરવામાં આવ્યું છે। મિત્રો NPCI દ્વારા જ ભીમ એપ પણ વિકાસ કરવામાં આવ્યું છે, જે UPI બેઝ કામ કરે છે। આ સિવાય રૂપી પેમેન્ટ કાર્ડ, NEFT,
એની એફટી અથવા તો આઈએમપીએસ સિસ્ટમ આ બધું જ એનપીસીઆઈ દ્વારા વિકસિત કરવામાં આવ્યું છે. ખાસ યાદ રાખજો, સંચાર સાથી પોર્ટલ હાલમાં જ સંચાર મંત્રાલય દ્વારા ડિજિટલ ઇન્ડિયાના ભાગરૂપે પોર્ટલની જાહેરાત કરવામાં આવી છે. પોર્ટલના માધ્યમથી નાગરિક પોતાના ખોવાઈ ગયેલ મોબાઈલને બ્લોક અને ટ્રેક કરી શકશે અને કોઈ પણ ઇલેક્ટ્રોનિક સાધનની ખરીદી પહેલા તેની ખરાઈ પણ કરી શકશે. પોર્ટલમાં મુખ્યત્વે ત્રણ ભાગ છે, જેમાં સેન્ટ્રલાઇઝ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર, જેના અંતર્ગત કોઈ પણ નાગરિક જે છે પોતાના ખોવાયેલ અથવા ગુમ થયેલ ખોવાયેલ અથવા ચોરાયેલ મોબાઈલને બ્લોક અને ટ્રેક કરી શકશે. જ્યારે નો યોર મોબાઈલ અંતર્ગત મોબાઈલ નંબર કોના નામે જાહેર કરેલ છે તે જાણી શકાશે. મતલબ કે તમારી પાસે કોઈ મોબાઈલ નંબર છે અને તમે જાણવા માંગો છો કે આ મોબાઈલ નંબર કોના નામે ઇસ્યુ થયેલો છે તો તે તમે જાણી શકશો. આ સિવાય આ નો યોર મોબાઈલ ફેસિલિટી અંતર્ગત તમે એ પણ જાણી શકશો કે તમારા નામે કોઈ બીજો મોબાઈલ નંબર તો યુઝ થઈને કોઈ વાપરતું નથી ને, બરાબર છે. એએસટીઆર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ એન્ડ ફેશિયલ રિકોગ્નાઇઝેશન પાવર સોલ્યુશન ફોર ટેલિકોમ સિમ સબસ્ક્રાઇબર વેરિફિકેશન. મિત્રો, આ ફેસિલિટી અંતર્ગત કંપની કોઈ પણ વ્યક્તિના નામે છેતરપિંડીથી ઇસ્યુ થયેલ સિમને આસાનીથી ચેક કરી શકશે, બરાબર. તો પોર્ટલમાં કુલ ત્રણ ભાગ રહેલા છે, સીઈઆઈઆર, નો યોર મોબાઈલ અને એસટીઆર. બંને બધાના કાર્ય અલગ અલગ આપેલા છે. હવે જોશું, વાત કહું ટૂંકમાં મિત્રો, એવા ટોપિક જે ખૂબ જ નાના છે પણ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ આઈએમપી છે. બેનિન અને માલી હાલમાં બંને આફ્રિકન દેશે ટ્રેકોમા નામના રોગને પોતાના દેશમાંથી સફળતાપૂર્વક નાબૂદ કર્યો છે. મિત્રો, ટ્રેકોમા જે છે આંખમાં થતો રોગ છે. જો આને ટ્રીટ ન કરવામાં આવે તો વ્યક્તિ પોતાની આંખ પણ ગુમાવી શકે છે અને ભારતે ઓલરેડી 2018 ટ્રેકોમાને દેશમાંથી નાબૂદ કરી દીધેલો છે. યાદ રાખજો, 50 સ્ટાર્ટઅપ એક્સચેન્જ પ્રોગ્રામ ભારત અને બાંગ્લાદેશ દ્વારા આ પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી છે, જેના અંતર્ગત બાંગ્લાદેશમાંથી 50 સ્ટાર્ટઅપ જે છે એ ભારતીય સ્ટાર્ટઅપ ઇન્ડિયા કેમ્પેનની વિશે માહિતી મેળવશે અને પોતાના દેશમાં એને કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવું તેનું ટ્રેનિંગ લેશે. ઇન્ડિયન એરફોર્સ હેરિટેજ સેન્ટર, દેશનું આવું પ્રથમ ભારતીય વાયુસેના માટેનું હેરિટેજ સેન્ટર ચંદીગઢ ખાતે શરૂ કરવામાં આવ્યું છે. 1 મિનિટ ટ્રાફિક લાઇટ પ્લાન, સિમલા શહેરમાં ટ્રાફિકને ઘટાડવાના ભાગરૂપે 1 મિનિટ ટ્રાફિક લાઇટ પ્લાનને લાગુ કરવામાં આવશે. અગસાર સેટેલાઇટ, યુકેનું આ પ્રથમ રડાર આધારિત જાસૂસી સેટેલાઇટ છે, જેનું નિર્માણ સુરે સેટેલાઇટ ટેકનોલોજી લિમિટેડ અને ઓક્સફોર્ડ સ્પેસ સિસ્ટમ દ્વારા કરવામાં આવ્યું છે. ફ્યુગો વોલ્કેનો, ગુટેમાલા ખાતે આવેલ આ જ્વાળામુખી હાલમાં જ વિસ્ફોટ થયેલો છે એટલે ચર્ચામાં છે. સીયુ ચયન પોર્ટલ, યુજીસી દ્વારા સેન્ટ્રલ યુનિવર્સિટી માટે આ પોર્ટલ જાહેર કરવામાં આવ્યું છે, જેના અંતર્ગત દેશની વિવિધ કેન્દ્રીય મહાવિદ્યાલયમાં હાલમાં કોઈ ભરતી ઉપલબ્ધ છે કે નહીં તેની માહિતી મેળવી શકાશે. ટ્રોપિક મિશન, હાલમાં જ નાસા અને રોકેટ લેબ ન્યુઝીલેન્ડ દ્વારા આ સેટેલાઇટનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને તેનું પ્રક્ષેપણ પણ કરવામાં આવ્યું છે. ટ્રોપિકનો ફૂલ ફોર્મ થાય છે ટાઈમ્સ રિઝોલ્વ ઓબ્ઝર્વેશન ઓફ પ્રિસિપિટેશન સ્ટ્રક્ચર એન્ડ સ્ટ્રોંગ ઇન્ટેન્સિટી વિથ કોન્સ્ટોલેશન ઓફ સ્મોલ સેટ. ઉદ્દેશ્ય છે કે વાતાવરણની વિવિધ ઘટના, ખાસ કરીને વાવાઝોડા વિશે આગોતરી આગાહી કરવી. હાલમાં જ વૈજ્ઞાન વૈભવ પોર્ટલ ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કળા કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. પોર્ટલ જાહેર કરવા પાછળનો ઉદ્દેશ્ય છે કે દેશના 75 વર્ષ જે હાલમાં આપણે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ તે નિમિત્તે દેશની પ્રગતિમાં આપેલ યોગદાન બદલ 75 વૈજ્ઞાનિકને સન્માનિત કરવા, બરાબર. તો મિત્રો, આજના કરંટ અફેરના વિડીયોમાં આટલું જ. ફરી આપની સમક્ષ એક નવા કરંટ અફેરના વિડીયો સાથે હાજર થશું. ત્યાં સુધી આપના અને આપના પરિવારનું ખ્યાલ રાખજો, સ્વસ્થ રહેજો, સુરક્ષિત રહેજો. કીપ કોચિંગ, કીપ લર્નિંગ. વંદન.